પણ એટલું નિશ્ચિત છે કે અંબાણી ને અદાણીને એક વખત એવી ઈચ્છા થઈ કે ભદ્રાયુભાઈ આપણી સાથે કામ કરે એ મારી મિલકત છે બુદ્ધિશ્રી અને આપ સૌ શરૂઆત થઈ ત્યારે શ્રીમદના દર્શન થયા એટલે કદાચ બીજી કોઈ અડચણ ના આવે તો એકાદ વર્ષ સુધીનો આનંદ આપણા શરીરમાં ઉમેરાઈ ગયો મને ઘણા લોકો એમ કહે છે કે તમે આ શરીર કેવી રીતે બનાવ્યું છે ઘટાડવાનું પૂછનારા જાજા હોય પણ વધારવાનું પૂછનારા બહુ ઓછા હોય છે એટલે એ ઓછાનો મને લાભ મળે છે એટલે હું બહુ બીજો જવાબ આપતો નથી ખાલી હસું છું કારણ કે આ હસવામાંથી જ બનેલું શરીર છે અને એ જ હસી શકે જે આનંદમાં રહી શકે જગત આખાની જવાબદારી આપણા ઉપર લઈને ફરવાની જેને ચિંતા છે એ લોકોએ જાડા થવા માટે કંઈક પ્રયાસ કરવા પડે છે આપણને તો આપણી એ ચિંતા નથી પછી બીજાની ચિંતા ક્યાંથી રાખીએ સારું થયું કહું બોલવા ઊભો થયો એ સમયે ફરી એકવાર એક પટ આવ્યો અને મારું અને શ્રીમદનું સીધું કનેક્શન કપાઈ ગયું નહીતર આજના અમે બે વક્તા હું અને દીપકભાઈ શ્રીમદ પાસે તો કેટલા ભૂંડા લાગીએ એવા છીએ તમે વિચાર કરો એટલા માટે કે અમે શરીર સિવાય કાંઈ વધાર્યું જ નથી આ વાત હું એટલા માટે જાણી જોઈને કરી રહ્યો છું કે આટલી સુંદર મજાની વ્યવસ્થા હોય શાંતિ હોય શિક્ષકો આટલા શિસ્તબદ્ધ બેઠા હોય એ પણ પાછા પ્રાથમિક શાળાના શિક્ષકો અઘરું છે હો મેં તો શિક્ષકોના સંમેલનો બહુ એટેન્ડ કર્યા છે સાહેબ તમારી આજુબાજુમાં હોદ્દેદારો એવા હોય કે તમને એનો ડર લાગ્યા કરતો હોય આઠ દસ પંદર જણા તો મૂછો ચડાવેલા હોય સાત આઠ જણાના શર્ટના બટન અડધા પડધક ખુલ્લા હોય પાંચમાંથી ચાર આંગળીમાં કંઈક ને કાંઈક હાળું પહેર્યું જ હોય અને બોલવાનો પ્રયાસ કરો તો બે ત્રણ મિનિટ પછી જવાબ આપી શકે કારણ કે મોઢું પણ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય આવો મારો અનુભવ છે હો તમે સંમત નહીં થાવ તો ચાલશે તમે હસ્યા એમાં મને ખબર પડી કે તમારી સંમતિ કેટલી છે પણ આવું કઈ આજે અહીંયા નથી એનો અર્થ એવો કે ચંદ્રકાંત ભાઈએ કરેલી જહેમત ઉગી નીકળી છે પ્રેમની પરબ એવું નામ છે સાહેબ પરબમાં તમને ઈચ્છા થાય તો પાણી પીવા જવાનું હોય પરબમાં ફ્રીઝ ન હોય તો શીતળતા ભેગી હોય અને પરબ એ નિસ્વાર્થપણે બાંધવામાં આવતું ઘટના છે પરબ નિઃસ્વાર્થપણે બાંધે એની કોઈ સરકારી યોજનાઓ હજી નીકળી નથી એટલું સારું છે ઓલા બાંકડા ઉપર લખ્યું હોય છે ને વજુભાઈ વાળાની ગ્રાન્ટમાંથી આ બાંકડો એમ હળવું પરબમાં લખાય પછી આપણને કાંઈ પ્રોબ્લેમ નહીં પણ પાણી પીએ ત્યારે એમાં પાણી નહીં વજુભાઈ દેખાય આ તો વજુભાઈ અમારે રાજકોટના છે એટલે મેં વજુભાઈ નામ લીધું તમે તમારા વિસ્તારનું નામ સમજી શકો છો શિક્ષકત્વનો આનંદ એવો વિષય મને ચંદ્રકાંતભાઈએ આપ્યો છે તમારી સામે કાંઈ ના હું બોલું અને હું તમારી સામે ઊભો રહું તો તમને જવાબ મળે કે શિક્ષક થવાનો આનંદ શું છે કારણ કે મેં તો બેન્ક ઓફ બરોડાની કાયમી નોકરી છોડી દીધી અને એવે સમયે છોડી કે જ્યારે બેંકની નોકરીનું બહુ મહત્ત્વ હતું હવે બેંકમાંથી લઈને ભાગી જવાનું બહુ મહત્ત્વ છે સમય બદલાણો છે બેંકનું મહત્વ ખરું પણ બહુ મહત્ત્વ હતું સાહેબ મને યાદ છે કે મને મારા મોટા ભાઈ ત્યારે બેંક ઓફ બરોડામાં જનરલ મેનેજર હતા અને એને મેં ફોન કર્યો કે મેં રાજીનામું આપી દીધું છે હતા મારો મોટો ભાઈ હતો તો સમજુ જ હોય ને તમે જો મોટો ભાઈ સમજુ છે તો આપણે જ જવાબદાર છીએ આ તો જ હંમેશા એટલે એણે મને કહ્યું તને ખબર છે કે આટલો પગાર કોણ આપે અને તું હજી પરણ્યો નથી છોકરી મેળવવાની માર્કેટમાં જો તું બેંક વાળો હો તો તને જલ્દી મળશે એવડું મોટું માર્કેટ હતું જ્યારે બેંકની નોકરીનું ત્યારે મેં બેંકમાંથી રાજીનામું આપ્યું અને એને મને પૂછ્યું પછી હવે કરીશ શું ત્યારે મેં જવાબ આપ્યો કે મને ભણાવતા હતા એમાંથી બે ત્રણ શિક્ષકો મને બહુ ગમી ગયેલા હતા અને ભણાવતા ત્યારથી મને એમ થતું કે થઈએ તો આના જેવા શિક્ષક થવું એટલે હવે મારે શિક્ષક થવું છે મિત્રો ત્યારે હું બીએડ નહોતો પીટીસી નહોતો શિક્ષક થવાની કોઈ લાયકાત નહોતી લાયકાત એટલે કાગળ ઉપર હોય તે હજુ આપણી લાયકાત કેટલી છે એ તો આપણને ખબર નથી હોતી આપણી લાયકાત કેટલી છે એ તો સામે બેઠેલો વિદ્યાર્થી રોજ નક્કી કરે છે બીજા ત્રીજા પીરિયડમાં નક્કી કરે કે આજે આ કંઈ ભણાવવાનું નથી આમ તો ઠપ્પા મારશે નાળા આપણે ટપ્પા જ મારીએ સાહેબ પણ હું તો ખાલી બીએસસી થયેલો હતો અને પછી મેં બીએડ કર્યું પછી મેં એમએડ કર્યું મેં એક વસ્તુ નક્કી રાખી કે બેંકની નોકરી છોડીને જે પ્રશ્ન થયો કે હવે કરીશ શું એવો પ્રશ્ન હવે જિંદગીમાં ન થવો જોઈએ મને બરાબર યાદ છે કે ત્યારે મેં લિયો ટોલ સ્ટોરીનું એક પુસ્તક વાંચ્યું હતું ધેન વોટ શેલ વી ડૂ એટલે મેં નક્કી રાખ્યું કે આપણે જે જે પગથી આગળ જઈએ ત્યાંથી ગમે ત્યારે ભાગી છૂટી જવાય એટલું ભણી નાખવું જેથી કરીને કોઈ જગ્યાએ પરણે રોકાવવું ન પડે આપણે મુક્તિના માણસ છીએ આપણે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ કરવી છે ભક્તિ થાય તો ભલે મારી મુક્તિ તો કાયમ પાકી જ છે આપણે એ લઈને આવેલા છીએ પરિણામે બી બીએડ કરી નાખ્યું એમએડ કરી નાખ્યું પીએચડી કરી નાખ્યું હાઈસ્કૂલમાં જરૂર નહોતી તોય પીએચડી કરી નાખ્યું બધા લોકો ત્યારે કહેતા હતા કે આમાં શું ફાયદો ત્યારે હું જવાબ નહોતો આપી શકતો હવે આ લોકોને એમ થાય છે પૈસા ગણવામાં મને રોજ ભીતી રહેતી કે રોજ કોઈકના ગણવાના લાખો કરોડો અને પછી સાંજે મૂકીને ઘરે વયા જવાનું આપણી પાસબુકમાં તો નવસો ને સત્યાવીસ રૂપિયા જમા થતા હતા દર મહિને અને રોજ લગભગ આપણે લાખો ગણતા હતા છે મિત્રો હું બહુ જ આનંદપૂર્વક એ કહેવા માંગુ છું કે એક જેના ગણતો તો એના કરતાં વધુ રૂપિયા સાથે હું આજે તમારી સાથે વાત કરી રહ્યો છું કદાચ એ રૂપિયા ચલણી નોટમાં નથી પણ એટલું નિશ્ચિત છે કે અંબાણીને અદાણીને એક વખત એવી ઈચ્છા થઈ કે ભદ્રાયુભાઈ આપણી સાથે કામ કરે એ મારી મિલકત છે